નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએ, ગણિત વિષયના ભાગ નંબર 1ના ચાલો યાદ કરીએના પેજ નંબર 8 પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો. નંબર 1, એક ગામની વસ્તી 6800 છે, જેમાં 8 વર્ષથી નાના બાળકો 1734 અને 60 વર્ષથી મોટા વડીલો 2230 છે. તો 18-60 વર્ષની ઉંમરવાળી કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો અહીં બંનેનો આપણે સરવાળો કરીશું તો કે 3964 જેટલી વ્યક્તિઓ હશે. હવે આપણે જે કુલ વસ્તી છે 6000 એટલે કે 6800, તેમાંથી 3964 બાદ કરીશું તો આપણો જવાબ મળશે 2836. 18 વર્ષથી 60 વર્ષના લોકો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક તમે બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક કરીને. નંબર 2, એક કુટુંબની એક માસની આવક 32000 છે, તે કુટુંબનો માસિક ખર્ચ 27500 થયો હોય તો તે માસમાં કેટલા રૂપિયાની બચત થઈ હશે? તો આપણે બાદબાકી કરીશું તો આપનો જવાબ મળશે કે 4500 રૂપિયાની બચત થઈ હશે. નંબર 3, નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસાડવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં ગણતરી કરીને આપો. જોઈએ, અહીં કોષ્ટક પરથી આપણે જોઈએ. નંબર 1, એક કાર 2 કલાકમાં કેટલું અંતર કાપશે? રોજના 2 ફેરા લે કે 1 અઠવાડિયામાં કેટલા પેસેન્જરનું વહન કરી શકશે? તો કારે 2 કલાકમાં કાપેલું અંતર 90 × 2 એટલે કે 180 કિલોમીટર અંતર કાપશે. તો 1 અઠવાડિયામાં કરેલા પેસેન્જરનું વહન 2 × 5 × 7 એટલે કે 70 પેસેન્જરનું વહન કાપશે. ત્યાર પછી નંબર 2, કે 15 કિમીના એક રૂટ પર રિક્ષાને પહોંચતા કેટલો સમય લાગશે? તો 30 કિલોમીટરે 1 કલાક, તો 15 મિનિટે કેટલી કલાક? તો 15 × 1/30 એટલે 15 × 2 = 30, 15 × 15 = 2 એટલે કે 2 કલાક લાગશે. નંબર 3, બસ અને કાર 120 કિમી દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એક સાથે ઉપડે છે, તો કયું વાહન બીજા વાહન કરતાં નિયત સ્થળે વહેલું પહોંચશે? કેટલી મિનિટ? તો બસને 120 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય એટલે કે 60 કિલોમીટરે 1 કલાક, તો 120 કેટલી મિનિટ? તો 120 ના છેદમાં 60, તો 60 × 120, 60 ઉડી ગયા 2 એટલે 2 કલાક બરાબર 120 મિનિટ. તો કારને 120 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય, તો 90 કિલોમીટર બરાબર 1 કલાક, તો 120 કિલોમીટરે કેટલો? 120 ના છેદમાં 90, 30 × 90 ને 30 × 4 = 120, 30 × 30 = 4 / 3 કલાક એટલે કે 80 મિનિટ. તો કાર બસ કરતાં વહેલી પહોંચશે એટલે 120 માંથી 80 બાદ કરીશું એટલે 40 મિનિટ વહેલી પહોંચશે. નંબર 4, એક દુકાનદાર પાસે 206 કેરીઓ છે, તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી, દરેક ખોખામાં 12 કેરી સમાય છે, તો તેને કેટલા ખોખાની જરૂર પડશે? કેટલી કેરીઓ બાકી રહે? તો 206 ભાગ્યા 12 એટલે 12 × 1 = 12, 20 માંથી 12 બાદ કરીશું એટલે 8 / 6 એટલે 12 × 7 = 84, તો 86 ના છેદમાં 84 બાદ કરીશું એટલે જવાબ આવશે 2, તો કે કુલ 17 ખોખા ભરાશે અને 2 કેરીઓ બાકી રહેશે. નંબર 5, એક થિયેટરમાં 1440 પ્રેક્ષકો ફિલ્મ જોઈ રહ્યા છે, જો તે થિયેટરમાં 36 હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં પ્રેક્ષકો
બેઠા હોય તો હરોળમાં કેટલા પ્રેક્ષકો બેઠા હશે? તો 1440 એટલે કે 36, એટલે 36 × 144, તો 0 0 ઉપરથી ઉતારો 0, નો ચાલે એનું 0 એટલે કે 40. હરોળમાં 40 પ્રેક્ષકો બેઠા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જરૂરથી મેળવી લેવું.